નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. લંપી રોગ સામે તંત્રની બેદરકારી સામે સંદીપસિંહ માંગરોલાના આક્ષેપો. ભરૂચ શહેર જિલ્લામાં મુસ્લિમ બિરાદરોના મોહરમ પર્વ નિમિત્તે કલાત્મક તાજિયા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા. ભરૂચના ફાટર તરફથી ઢાલ, ચાદરસા, પૂર્જા બંદર સહિત વિશ્વ આદિવાસી દિવસની ભરૂચ ભાજપા દ્વારા ઉજવણી. જય આદિવાસીના નારા સાથે ભર વરસાદમાં નીકળી ભવ્ય રેલી. વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજિયા સાથે જુલુસ નીકળ્યા. ભરૂચ કાશી પછીનું બીજું પ્રાચીન શહેર છે. જાણો ભગવાન શિવે બાળ સ્વરૂપમાં ભરૂચ જિલ્લામાં ક્યાં બાળ ક્રીડા કરી હતી. સમગ્ર ગુજરાતમાં લંપી વાવર જણાઈ રહ્યો છે ત્યારે ભરૂચ નજીક જાડેશ્વર વિસ્તારમાં સંભવિત લંપી રોગથી પીડાતી ગાય અંગે બેજવાબદારી ભરેલ વલણ રાખવા અંગે કોંગ્રેસના અગ્રણી સંદીપસિંહ માંગરોલાએ ગંભીર આક્ષેપ કર્યા હતા. ભરૂચ નજીક જાડેશ્વર વિસ્તારમાં લંપી વાયરસના લક્ષણ સમયે ગાય મળી આવવાનો પ્રથમ મામલો જણાયો હતો. જાગૃત નાગરિકો દ્વારા આ અંગે પશુ તબીબોનો સંપર્ક કરવાથી ગાયની સારવાર પણ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ અત્યંત ચેપી એવા લંપી રોગથી પીડિત પશુને અન્ય પશુઓથી અલાયદા રાખવા જોઈએ, પરંતુ તંત્ર દ્વારા સંભવિત લંપી પીડિત ગાયને આઇસોલેટેડ ન કરી છૂટી ફરતી છોડી દેવામાં આવતા સહકારી અને કોંગ્રેસના અગ્રણી સંદીપસિંહ માંગરોલાએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. આ રોગ ચેપી રોગ છે અને એને ફેલાતો અટકાવવા માટે આવા લક્ષણો ધરાવતી ગાયોને કે પશુઓને આઇસોલેટ કરવાના હોય છે, ત્યારે ભરૂચ જિલ્લાની અંદર અત્યાર સુધી કોઈ આઇસોલેટ સેન્ટર હજી સુધી સરકારે નક્કી નથી કર્યું, તંત્રએ નક્કી નથી કર્યું. અને ખૂબ મહત્ત્વની વાત તો એ છે કે સારવાર આપી દઈને આ પશુઓને ફરી છૂટા મૂકી દેવામાં આવ્યા છે. અને મીડિયા મારફત જ્યારે મને આ સમાચારની માહિતી મળી, મેં તપાસ કરાવી અને તે દરમિયાન મને જાણ થઈ કે આને છૂટી મૂકી દેવામાં આવી છે, તો તંત્રને સચેત કર્યું છે, પશુ આરોગ્ય અધિકારી સાથે વાત કરી છે અને એમને આની ગંભીરતા સમજાતા એમણે મને તરત ખાતરી આપી કે હું અત્યારે જ લેવડાવી લઉં છું. પણ પ્રશ્ન એ ઊભો થાય છે કે હજારોની સંખ્યામાં જ્યારે પશુઓ મૃત્યુ પામી રહેલા છે ત્યારે સરકાર અને તંત્ર ઘોર નિંદ્રાની અંદર હોય અથવા તો જાણી જોઈને લાપરવાહી વર્તી રહેલું હોય એવું આ બનાવ ઉપરથી આપણને સ્પષ્ટ સાબિત થાય છે. ગાયોના નામ ઉપર રાજકારણ કરવાવાળા લોકોને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે પશુઓ નિર્દોષ છે, એને સાથે કોઈ રાજકારણ કરવાનું હોતું નથી. જ્યારે ખરા અર્થની અંદર પશુઓની સેવા કરવાની એક તક મળી છે ત્યારે આ મુદ્દાઓ ઉપર તમે ચિંતા સેવો અને એના માટે આગામી આયોજન કરો, આઇસોલેશન સેન્ટર ઊભા કરાવો. તંત્રને પણ મારી વિનંતી છે કે માત્ર સરકારના કહેવાથી કાગળો ઉપર પંથકમાં મોહરમ પર્વ નિમિત્તે તાજિયાઓના જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. મોહરમ પર્વની પૂર્વે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં પરંપરાગત તાજિયા નીકળ્યા હતા. રોશનીની ઝગમગાટ સાથે નીકળેલા તાજિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભરૂચ શહેરના ફુરજા, કતોપુર બજાર, ફાટા તળાવ વિસ્તારમાં તાજિયા નીકળ્યા હતા. હજારો વર્ષો પહેલાં કરબલાના તપ્તારણમાં સત્યના કાજે અસત્ય સામે ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબ અને તેમના જાંબા સાથીઓની યાદમાં સદીઓ વીત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં પણ હઝરત ઇમામ હસન અને હઝરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજિયા બનાવી યા હુસેનના નારા વચ્ચે શહેરમાં રાત્રિ દરમિયાન કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ભાજપ દ્વારા જાડેશ્વર ખાતેથી રેલી કાઢવામાં આવી હતી. 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. દેશભરમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભરૂચમાં પણ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ભાજપા દ્વારા જાડેશ્વર ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રણાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ચંપાબેન વસાવા,
ભાજપના જિલ્લા ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, ભાજપના અગ્રણી યતિન પટેલ, તવરાના આગેવાન જયરાજસિંહ તથા આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં આદિવાસી રેલીનો વરસતા વરસાદનો શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે અજયસિંહ રાણાએ જણાવ્યું હતું કે આદિવાસી સંસ્કૃતિ એ ભારતની મૂળભૂત સંસ્કૃતિ છે. આદિવાસી સમાજ એ ખરેખર ભારતનો ધબકાર છે. આદિવાસી ભારતનું સ્વાભિમાન પણ છે. આઝાદીના ઇતિહાસમાં બિરસા મુંડાથી લઈને અનેક આદિવાસી યુવાનોએ પોતાના બલિદાન આપ્યા છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત આદિવાસી સમાજના મહિલા દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ પદે બેસાડી આદિવાસી સમાજને સન્માન આપ્યું છે. જય આદિવાસીના નારા સાથે જાડેશ્વરથી વાતે ગાતે શરૂ થયેલ આદિવાસી રેલી તવરા, કળોદ, શુક્લતીર્થ સહિત ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટીના ગામોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા. 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ અમારા જે ભાઈઓ અને બહેનો આવેલા છે, તેમજ નરેન્દ્ર મોદી સાહેબે અમારા માન્ય વડાપ્રધાને દ્રૌપદી મુર્મુથી અમે આજે ભરૂચ કાશી પછીનું બીજું પ્રાચીન શહેર છે. જાણો ભગવાન શિવે બાળ સ્વરૂપમાં ભરૂચ જિલ્લામાં ક્યાં બાળ ક્રીડા કરી હતી. શ્રી નર્મદા પુરાણના રેવાખંડમાં ઉલ્લેખ જોવા મળે છે કે ભરૂચ નજીક આવેલ અમલેશ્વર ગામે ભગવાન શિવે બાળ સ્વરૂપ લઈ બાળ સખાઓ સાથે આંબલીના ઝાડ નીચે બાળ ક્રીડાઓ કરી હતી અને અમલેશ્વરમાં ભગવાન શિવનું સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું છે. મહાશિવરાત્રિ પર્વમાં શિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ભરૂચ તાલુકાનું અમલેશ્વર ગામ ભરૂચ શહેરથી 22 કિલોમીટર અને ભરૂચથી દહેજ હાઈવે પર આવેલ ગામથી 3.5 કિલોમીટર અને ભાળભૂતથી 7 કિલોમીટર દૂર આવેલ છે. ઐતિહાસિક ધાર્મિક પુસ્તકોમાં આંબલેશ્વર ગામનો ઉલ્લેખ છે. શ્રી નર્મદા પુરાણના રેવાખંડમાં શ્રી નર્મદા પ્રદક્ષિણામાં આંબલેશ્વર તીર્થનું ધાર્મિક અને પૌરાણિક મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. ગામના બાળકો આ દેવસ્થાન નજીક આવેલ વિશાળ આંબલી અને પીપળાના વૃક્ષ નીચે આંબલી પીપળી રમતા હતા. તે સમયે સ્વયં ભગવાન શંકરને બાળ સ્વરૂપમાં રમવાની ઈચ્છા થઈ અને ભગવાન શંકરે બાળ સ્વરૂપ ધારણ કરી બાળ સખાઓ સાથે બાળ ક્રીડા કરવા લાગ્યા હતા. પોતે આંબલીના વૃક્ષ ઉપર ચડી આંબલી તોડીને ચારે દિશામાં ફેંકવા લાગ્યા હતા. ત્યારે આંબલી વીણતા બાળકો ચારે દિશામાંથી આંબલીના ફળ વીણીને વૃક્ષ નીચે એકત્રિત થયા તો ત્યાં આંબલી નીચે સ્વયંભૂ શિવલિંગ જોયું અને તે સ્વયંભૂ શિવલિંગનું આંબલેશ્વર નામ પડ્યું. ત્યારથી ગામનું નામ આંબલેશ્વર પડ્યું. આ ઐતિહાસિક ઘટનાને અમરત્વ પ્રદાન કરવા સાથે રમતા બાળકોની સ્મૃતિ જળવાઈ રહે તે માટે વલકેશ્વર, દંડકેશ્વર, કંઠેશ્વર, શૃંગેશ્વર નામના 4 મહાદેવની સ્થાપના કરવામાં આવેલ છે, જેના દર્શન માત્રથી બધા પાપો મુક્ત થાય છે. આંબલેશ્વર મહાદેવના નામ ઉપરથી આંબલેશ્વર ગામનું નામ પડેલ છે. આ પવિત્ર ધામમાં પીપળો પણ આવેલ છે, જેનું પણ વિશેષ મહત્વ છે. આજે પણ આ ઐતિહાસિક ઘટનાના મુખ્ય સાક્ષી તરીકે આંબલીનું વૃક્ષ મોજૂદ છે. દર વર્ષે પરંપરાગત વિવિધ તહેવારો આ ગામમાં ઉજવવામાં આવે છે. અમલેશ્વર ગામના વતની એવા મહેશભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસ, શિવરાત્રી સહિતના વિવિધ તહેવારો ઉજવવામાં આવે છે. પવિત્ર શ્રાવણ મહિનામાં પૂરો મહિનો બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પાર્થેશ્વર શિવલિંગ બનાવી રોજે રોજ પૂજા કરવામાં આવે છે. શંકર ભગવાનને વિશેષ શૃંગાર પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. આંબલેશ્વર મહાદેવ જે છે તે અહીંયા ઘણું જૂનું પુરાણું મંદિર છે. કેટલા વર્ષોનું છે એ કણ પણ કોઈને પણ ખબર નથી. હવે જે આંબલેશ્વર આ મહાદેવ જે છે તે એનો નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ રહેલો છે. આમાં એવું કહેવાય છે, નર્મદા પુરાણમાં એવું કહેવાય છે કે અહીંયા આગળ એક વખત શંકર ભગવાન જે હતા અહીંથી ફરતા ફરતા જતા હતા. તે વખતે નાના નાના બાળકો અહીંયા આગળ રમતા હતા તો ભગવાનને પણ થયું કે ચાલો હું પણ બાળ સ્વરૂપ લઈ અને એમની સાથે રમું. તો ભગવાન પણ એ રીતના બાળકનું રૂપ ધારણ કર્યું અને અહીંયા આગળ આવીને રમવા માંડ્યા, બાળકો સાથે રમવા માંડ્યા. તો અહીંયા ગાળી આંબલીનું ઝાડ અને પીપળાનું ઝાડ પણ એ કેટલું પુરાણું છે એ કોઈને પણ હજુ ખબર નથી. તો ભગવાન આંબલી સાથે ઉપર ચડ્યા અને ઉપર ચડીને આંબલા નીચે ફેંકવા માંડ્યા અને બાળકોને કહે છે કે તમે આને ભેગા કરો, ભેગા કરો. તો એ પ્રમાણે એમણે ભેગા કર્યા, આ ગાડી ભેગા કર્યા. પછી ભગવાન ક્યાં ગયા એ છોકરાઓની સાથે નીચે આવ્યા, નીચે આવીને પછી ક્યાં ગયા એ કોઈને ખબર જ નથી. તો એ પ્રમાણે ભગવાન જે હતા એમણે અહીંયા આગળ બાળલીલા કરી હતી અને એટલા માટે જ આ નર્મદા પુરાણની અંદર આ આંબલેશ્વર મહાદેવનું મહાત્મ્ય લખેલું છે. અહીંયા કયા કયા તહેવારો ઉજવવામાં આવે છે? અહીંયા આગળ શ્રાવણ મહિનાની અંદર આખો મહિનો અહીંયા આગળ શ્રાવણ મહિનાની અંદર ભગવાનની દરરોજ જ પૂજા અર્ચના થાય છે, પ્રસંગો ઉજવાય છે, સારા એવા પ્રસંગો ઉજવાય છે. દિવાળીને તાળે બેસતા દાળાને દિવસને પણ અહીંયા આગળ પ્રસંગો ઉજવાય છે. શિવરાત્રિ જે છે, મહાશિવરાત્રિ, એ આખો દિવસ થાય અને આખી રાત 4 પ્રહરની પણ અહીંયા પૂજા હર હંમેશ ચાલુ જ રહે છે. ક્યાં ક્યાંથી બધા ભક્તો આવે છે અને અહીંયા આગળ આ પૂજા અર્ચના કરે છે. આંબલેશ્વર તીર્થ મહિમાનો ઉલ્લેખ નર્મદા પુરાણના રેવાખંડમાં કરવામાં આવ્યો છે.
જ્યાં ભગવાન શંકરે 12 સ્વરૂપે 12 સખાઓ સાથે ક્રીડા કરેલ હતી, જ્યાં 12 સખાઓ દ્વારા ફેંકવામાં આવેલા આમળા એ ભગવાન શંકર દ્વારા ઝીલવામાં આવ્યા અને તેને ફરી પાછા ફેંકવામાં આવ્યા, જ્યાંથી આ ગામનું નામ આમરેશ્વર કહેવામાં આવ્યું અને આમરેશ્વરનો અપભ્રંશ થતાં તેને અમલેશ્વર કહેવામાં આવ્યું. દેશમાં 75મા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 13-15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે ભરૂચ જિલ્લામાં સર્વે નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ 13-15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે, જેથી પ્રત્યેક નાગરિક પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા ઉત્સુક છે, ત્યારે ભરૂચ જિલ્લાના નાગરિકો પણ આન બાન અને શાન એવા આપણા તિરંગાને પોતાના ઘરે ફરકાવી દેશભક્તિના અમૃત મહોત્સવમાં જોડાવા થનગની રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાના દરેક નાગરિકોને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ 13-15 ઓગસ્ટ સુધી પોતાના ઘરો ઉપર આન બાન અને શાન સાથે પોતાના પરિવાર અને સગા સંબંધીઓની હાજરીમાં તિરંગો ફરકાવવા માટે અપીલ કરી છે. જોકે રાષ્ટ્રધ્વજનું પણ માન સન્માન જળવાય તે પણ વિશેષ ધ્યાન રાખવા જણાવ્યું હતું. સરકારશ્રી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે હર ઘર તિરંગાનો એક કાર્યક્રમ હાથ ધરાયો છે. એક સુંદર વિચાર કે આપણો તિરંગો, આપણી જે આન બાન ને શાન, આપણું તિરંગો એ દરેક ઘર ઉપર તારીખ 13-15 સુધી એ ફરકે, એ આપણે આપણને આપણી આઝાદીના વિચારો સાથે આપણા અમૃત મહોત્સવમાં આપણા રાષ્ટ્ર સાથે જોડે અને એક એક લાગણીનું માહોલ ઊભું થાય, આવા પ્રકારનો એક સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે. અને આપની ચેનલ થકી હું તમામ નાગરિકોને, જિલ્લાના આપણા, હું વિનંતી કરીશ, હું આહ્વાન કરીશ કે આપણે 13 તારીખથી આપણા ઘરો ઉપર, આપણા જાહેર સ્થળો ઉપર આપણે ધ્વજ વંદન કરીએ, ધ્વજને ફરકાવીએ અને આ 2 દિવસ એટલે 13, 14 અને 15 આ 3 દિવસ સુધી આપણા ઘરો પર આ ઝંડો રહે અને આપણા આપણું એક રાષ્ટ્રભક્તિનું એક અદ્ભુત વાતાવરણ જિલ્લામાં દેખાય એવો સુંદર પ્રકારનો પ્રયાસ થાય એવું નાગરિકોને પુનઃ હું અપીલ કરું છું. કોરોના કાળમાં વીમાની પોલિસીનો ક્લેમ નામંજૂર કરાતા ગ્રાહક કમિશન ભરૂચે ઐતિહાસિક ચુકાદો આપ્યો. આ પોલિસી કોરોનાના સમયમાં સ્પેશિયલ પોલિસી વીમા કંપની આપતી હતી. પોલિસીના સમયગાળા દરમિયાન તારીખ 21-8-2020 થી તારીખ 26-8-2020 સુધી ભરૂચની કોરોનાની સારવાર માટેની માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં સારવાર લીધી હતી તેવી પોલિસીની જોગવાઈ મુજબ પોલિસી લેનારને પોલિસીના સમયગાળા દરમિયાન જો કોરોના થાય તો ખર્ચને ધ્યાનમાં લીધા સિવાય ₹2,50,000 ચૂકવવા વીમા કંપની જવાબદાર ઠરે છે. RT-PCR ટેસ્ટ પોઝિટિવ હોવો જોઈએ. તેમ છતાં વીમા કંપની દ્વારા અરજદારનો ક્લેમ નામંજૂર કરવામાં આવ્યો હતો અને કારણ એવું આપવામાં આવ્યું હતું કે હોસ્પિટલમાં સારવારની જરૂર ન હતી, મો દ્વારા દવાથી રોગ નિયંત્રણ થઈ શકે તેમ હતું. આ તમામ તકરાર ગ્રાહક કમિશન ભરૂચ દ્વારા સ્વીકારવામાં આવેલ ન હતી અને આ કામમાં અરજદાર ગ્રાહક તરફથી જાણીતા એડવોકેટ શ્રી મહેન્દ્રભાઈ કંસારાએ હાજર રહી દલીલો કરી હતી, જે નામદાર કોર્ટ દ્વારા સ્વીકારી અરજદાર ગ્રાહક શ્રી રાજેન્દ્ર શાંતિલાલ બીરાવાળાને 2,50,000 રૂપિયા અરજીની તારીખથી 7% વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો હતો. માનસિક ત્રાસના ₹3,000 અને કાનૂની ખર્ચના ₹3,000 ચૂકવવા પણ વીમા કંપનીએ આદેશ કર્યો છે. ઉપરોક્ત હુકમ અધ્યક્ષ શ્રી MH પટેલ સાહેબ તથા શ્રી RN જાદવ સભ્યનાઓએ તારીખ 3-8-2022 રોજ કરેલ છે. આથી કોરોનાના સમયગાળામાં ભોગ બનનારના ક્લેમ વિના કંપની દ્વારા નાના અને બિનજરૂરી કારણો આપી ક્લેમ નામંજૂર કરાતા ગ્રાહકોમાં ભારે કચવાટની લાગણી ફેલાઈ હતી. આ ચુકાદાથી ગ્રાહકોમાં ઉત્સાહની લાગણી ફેલાઈ ગઈ છે. અરજદારની રજૂઆત અને દસ્તાવેજી પુરાવાઓ વગેરે જોતા તેઓએ પોલિસીનું જે સ્ટ્રક્ચર જે પ્રકારનું હતું એ પોલિસીનું સ્ટ્રક્ચર પણ જોતા કે પોલિસીની જે મહત્ત્વની બિંદુઓ છે કે ભાઈ એને કોવિડ થયો હોય તો RT-PCR ટેસ્ટ પોઝિટિવ હોવો જોઈએ, ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધી હોવી જોઈએ અને 3 દિવસથી વધુ અંદરના દર્દી તરીકે એને સારવાર લીધી હોવી જોઈએ. આ તમામ મહત્ત્વના બિંદુઓ જ્યારે ફૂલફિલ થતા હોય તદઉપરાંત એમને નુકસાન પણ જે ગયું તેનું પેમેન્ટ પણ કર્યું હોય ત્યારે તેવા સંજોગોની અંદર ₹2,50,000 ચૂકવવાનો આદેશ કર્યો, સાથે અરજીની તારીખથી 7% વ્યાજ સહિત અને અરજીના ખર્ચના તથા કાનૂની ખર્ચની પણ રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે, જેથી કરીને કોરોનાના કાળમાં જે ભોગ બનનાર વ્યક્તિઓ હોય, વીમા પોલિસી લીધી હોય અને જ્યારે એના ક્લેમ ચૂકવવાનો પ્રશ્ન આવે ત્યારે આવી વીમા કંપનીઓ જુદા જુદા ક્ષુલ્લક કારણસર અરજદાર ગ્રાહકના ક્લેમ રદ કરતી હોય ત્યારે તેવા સંજોગોમાં એમની વહારે
આવા ગ્રાહક કમિશન દ્વારા જે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવે છે, આવો જ એક ઐતિહાસિક ચુકાદો ભરૂચ ખાતે આપ્યો છે, ખરેખર એ આવકારદાયક અને અભિનંદનીય છે. અંકલેશ્વરમાં ભરૂચી નાકા પાસે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે જનનાયક બિરસા મુંડાની પ્રતિમાનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. આજરોજ ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અંકલેશ્વરમાં આઝાદીના જનનાયક બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરસેવા સદન દ્વારા 14મા નાણાપંચની ગ્રાન્ટમાંથી અંકલેશ્વરના ભરૂચી નાકા સર્કલ પર જનનાયક બિરસા મુંડાની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે જનનાયક બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગરસેવા સદનના પ્રમુખ વિનય વસાવા, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદ પટેલ સહિત નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ આદિવાસી સમાજના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિમાના અનાવરણ બાદ અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 20 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. આ નિમિત્તે અમારા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વતંત્ર સેનાની એવા બિરસા મુંડાજીના પ્રતિમાનો અનાવરણ વિધિ પણ કરાવે ત્યારે એમને કોટી કોટી વંદન કરું છું. બિરસા મુંડાજી તેઓ ઝારખંડના રાંચી શહેરની બાજુમાં ઉલીહાટુ ગામના સુગના મુંડા અને કર્મી ખાતુને તેમનો જન્મ થયો હતો. તેઓનો જન્મ 15મી નવેમ્બર 1875 રોજ જન્મ થયો હતો અને એઓએ આઝાદી માટે લડત લડીને અંગ્રેજોની સામે ન્યાય અપાવવા માટે એમણે પોતે પણ બલિદાન આપ્યું હતું એવા સ્વતંત્ર સેનાની એમનો 9 ઓગસ્ટના દિવસે એમનું દેહાંત થયું હતું. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જ્યારે અહીંયા અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનયભાઈ, કારોબારી ચેરમેન સંદીપભાઈ, એ લોકોએ અહીંયા ભરૂચ નાકા ખાતે એક બિરસા મુંડાજીના સાચા અર્થમાં અહીંયા એમની પ્રતિમાનો અનાવરણ વિધિ કરીને એક આપણા સ્વતંત્ર સેનાનીના જ્યારે અહીંયા એક જ્યારે એ નગરપાલિકાના મિત્રોને પણ પાઠવું છું. વાલિયાની રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે ભરૂચના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા દર વર્ષે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જાહેરાતના અનુસંધાને આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યામંડળ ખાતે ગુજરાતના વિધાનસભાના નાયબ દંડક તથા ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની અધ્યક્ષસ્થાને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સાંસ્કૃતિક કલામંડળો, વિદ્યાર્થીઓને પરંપરાગત આદિવાસી નૃત્યો, વેશભૂષા અને ઢોલ નગારાની સંગીતમય સુરાવલીઓ સાથે મહાનુભાવોનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ અવસરે નાયબ દંડક દુષ્યંતભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ, રમતવીરો, પ્રગતિશીલ ખેડૂતો, સમાજસેવક, પ્રગતિશીલ પશુપાલક આદિવાસી ભાઈઓને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત કુંવરબાઈનું મામેરુ યોજનાની સહાય, માનવ ગરિમા હેઠળ ઇલેક્ટ્રોનિક સાધનોની કીટ, હળપતિ આવાસ, મકાન સહાયના આંબાની કલમ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, વિવિધ યોજનાઓના લાભાર્થીઓને અપાયેલ લાભોના ચેક તથા મંજૂરી હુકમો એનાયત કરાયા હતા. આ ઉપરાંત ₹2.86 કરોડના 105 કામોનું ખાતમુહૂર્ત કરી આદિવાસી દિવસની શુભકામના પણ પાઠવવામાં આવી હતી. આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જિલ્લા કક્ષાનો આજનો આ કાર્યક્રમ વાલિયા મુકામે યોજવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં અહીંયા આગળ લોકો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમના માધ્યમથી સમગ્ર આદિવાસી સમાજને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ, શુભકામનાઓ પાઠવીએ છીએ. ભગવાન એમની તમન્ના પૂરી કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના પણ કરીએ છીએ. ખાસ કરીને આજે કાર્યક્રમ એ સ્ટેટ લેવલનો ઝાલોદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાંથી યોજવામાં આવ્યો હતો અને ત્યાં આગળથી અનેક જિલ્લામાં કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના પ્રસંગ ત્યાંથી ઉજવવામાં આવ્યો હતો. સાથે સાથે અહીંયા આ કાર્યક્રમથી 2.96 કરોડના ખર્ચે 105 કામનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું છે. આજના દિવસની વિશેષ તમામ આદિવાસી સમાજને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અંકલેશ્વરના આંબોલી રોડ પર શંકાસ્પદ ભંગાર ભરેલી રિક્ષા સાથે 3 શખ્સોને શહેર પોલીસે ઝડપી પાડી 61,000 નો મુદ્દામાલ કબજે કર્યો.
પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આંબોલી રોડ ઉપર શંકાસ્પદ ભંગાર ભરી જતી રિક્ષા નજરે પડતા પોલીસની ટીમે રિક્ષાને રોકી અંદર ભરેલ લોખંડના પાઇપના ટુકડા અંગે જરૂરી બિલ તેમજ પુરાવા માંગતા રિક્ષામાં સવાર આંબોલી ગામના સતીશ વસાવા, સંજય વસાવા અને હિતેન્દ્ર વસાવાએ સંતોષકારક જવાબ નહીં આપતા શહેર પોલીસે રૂપિયા 1160નો શંકાસ્પદ ભંગારનો 58 કિલો જથ્થો અને રિક્ષા મળી 61160 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સતીશ વસાવા, સંજય વસાવા અને હિતેન્દ્ર વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજપીપળા પંથકમાં મોહરમ પર્વ નિમિત્તે તાજિયાઓના જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇમામ હુસેનની યાદમાં રાજપીપળા મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા બનાવીને હુસેન સાહેબને યાદ કરવામાં આવ્યા હતા. સદા પોતાના વતન અને પોતાના ઈમાન પર અટલ રહેવાનો આખા વિશ્વને સંદેશ આપનાર ઇમામ હુસેનની યાદમાં રાજપીપળા મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ વિસ્તારમાં તાજિયા બનાવવામાં આવ્યા હતા અને નારિયેળની ખીર તેમજ મીઠાઈઓ ચડાવીને લોકોએ પોતાની માનતા પૂરી કરી હતી. કડોદરાથી કોલસો ભરીને જતી ટ્રક આમોદ નેશનલ હાઈવેના ડિવાઈડર પર ચડી ગઈ હતી. ટ્રકને ક્રેનની મદદથી ભારે જહેમત બાદ નીચે ઉતારવામાં આવી હતી. આમોદ પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 ઉપર રિફ્લેક્ટર લાઇટના અભાવે કડોદરાથી કોલસો ભરીને પાદરા જતી ટ્રક ડિવાઈડર ઉપર ચડી જતા ટ્રક ચાલકને હજારો રૂપિયાનું નુકસાન થયું હતું, જેથી ટ્રક ચાલકે હાઈવે ઓથોરિટી સામે રોષ ઠાલવ્યો હતો. આમોદ પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 ઉપર મસમોટા ખાડા પડી ગયા હોય ટ્રક ચાલકે ખાડો બચાવવા જતા રાત્રિના અંધકારમાં રિફ્લેક્ટર લાઇટના અભાવે ડિવાઈડર ન દેખાતા ટ્રક ડિવાઈડર ઉપર ચડી જતા અકસ્માત સર્જાયો હતો અને ટ્રકને ક્રેનની મદદથી નીચે ઉતારવામાં આવી હતી, જેથી ટ્રક ચાલકને નુકસાન થતા ટ્રક ચાલકે હાઈવે ઓથોરિટી સામે રોષ ઠાલવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગ ભરૂચની ગંભીર પ્રકારની બેદરકારીને કારણે છાસ વડે અકસ્માતો સર્જાતા રહે છે, પરંતુ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી. ત્યારે શું માર્ગ અને મકાન વિભાગ ભરૂચના અધિકારીઓ કોઈ મોટો જીવલેણ અકસ્માત થવાની રાહ જુએ છે? સાઈડ ખડ્ડા થાય, સાઈડ લાઈટ વાઈટ નહીં લગી હતી, સામે ગાડી આ ગઈ કે લાઈટ લાઈટ બીજોર માર દીયા, દેખાય નહીં દીયા, ઇસકી વજહ સે ચલી ગઈ. આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નસવાડી વિસ્તારમાં ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું હતું. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નસવાડી નગરમાં આદિવાસી સમાજ દ્વારા આદિવાસી એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેન ઉમટી પડ્યા હતા. નસવાડી તાલુકાના ગામે ગામથી આદિવાસી ભાઈઓ ડીજેની તાલ પર ઝૂમતા નાચતા દેખાઈ ઉમટી પડ્યા હતા. નસવાડી વિસ્તારમાં ઉજવણીનું વાતાવરણ છવાઈ ગયું હતું. ઠેર ઠેર આદિવાસી નૃત્યની રમઝટ જામી હતી. સમગ્ર આદિવાસી સમાજનું ગૌરવ અને વિશ્વને આદિવાસી શક્તિનો પરચો આપનાર આદિવાસી નેતા બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આજે તારીખ 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજપીપળા એસટી ડેપો પાછળ આવેલ વિક્ટોરિયા દરવાજા પાસે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભારત દેશની આઝાદી માટે બલિદાન આપનાર આદિવાસીના મહાન ભગવાન સમાન નેતા બિરસા મુંડાની પ્રતિમા પર ફૂલહાર ચઢાવીને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસના નેતા અજય વસાવા તેમજ અગ્રણીઓએ આદિવાસી નેતા બિરસા મુંડાને શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી હતી. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તમે આદિવાસી સમાજ તથા આદિવાસી ભાઈઓ બહેનોને શું શુભેચ્છા પાઠવો? આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમગ્ર આદિ દુનિયાના, કારણ કે યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટના દિવસે ઉજવાય છે, તો સમગ્ર દુનિયાના આદિવાસી ભાઈ બહેનોને શુભેચ્છા પાઠવીએ છીએ. આજના દિવસ સમગ્ર આદિવાસી સમાજ પક્ષપાત, ભેદભાવ, રાગ દ્વેષ બધું ભૂલીને, દુશ્મની ભૂલીને આજે એક સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરતા હોય છે અને સમાજ એક થાય અને એક થઈને સમાજના બાળકોને સારું શિક્ષણ મળે, સારું આરોગ્ય મળે તેની શુભેચ્છા પાઠવીએ છીએ. અને આવી જ રીતે દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસ પોતાના સાંસ્કૃતિક કાર્યક્રમો અને આદિવાસી સમાજ કઈ રીતે આગળ વધે તેવા પ્રોગ્રામો થકી ઉજવાય અને તમામને શુભેચ્છા પાઠવીએ છીએ. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. લંપી રોગ સામે તંત્રની બેદરકારી સામે સંદીપસિંહ માંગરોલાના આક્ષેપો. ભરૂચ શહેર જિલ્લામાં મુસ્લિમ બિરાદરોના મોહરમ પર્વ નિમિત્તે કલાત્મક તાજિયા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા. ભરૂચના પાટણ તળાવથી ઢાલ, ચાદરસા, પૂર્જા બંદર સહિત વિશ્વ આદિવાસી દિવસની ભરૂચ ભાજપા દ્વારા ઉજવણી. જય આદિવાસીના નારા સાથે ભર વરસાદમાં નીકળી ભવ્ય રેલી. વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજિયા સાથે જુલુસ નીકળ્યા. ભરૂચ કાશી પછીનું બીજું પ્રાચીન શહેર છે. જાણો ભગવાન શિવે બાળ સ્વરૂપમાં ભરૂચ જિલ્લામાં ક્યાં બાળ ક્રીડા કરી હતી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.